જોયા અને બીજના પ્રકાર કે આપણે પશુપલન ઘટનામાં ઓલરેડી જોયું કે અંડકમાંથી બીજનો અને બીજાશયમાંથી ફળનો વિકાસ થાય આ સંયુક્ત ઘટનાને કહેવાય પશુપલન ઘટના. એમાં આપણે બીજ જોયા હતા, ત્રણ પ્રકારના બીજ જોયા હતા, ભૃણપોષી બીજ, ભૃણપોષી બીજ અને બીજ દે શેષ. આઈ હોપ કે તમને ખબર પડી હશે. હવે આજે આપણે આગળ જઈએ ફળ એટલે કે ફળનું નિર્માણ કેવી રીતે થાય છે, ફળના પ્રકારો કેવી રીતે અલગ અલગ પડે છે, રાઈટ. તો ફળ એટલે શું? તો કે તમે કોઈ પણ પુષ્પને લો, એ પુષ્પમાં જે સ્ત્રી કેસર છે અને એ સ્ત્રી કેસરમાં જે નીચે કોથળી જેવો જે ભાગ છે એને કહેવાય બીજાશય. એ બીજાશયનો જ્યારે વિકાસ થાય છે ત્યારે એમાંથી શું નિર્માણ પામે છે? ફળ. બરાબર. એટલે કે બીજાશયમાંથી ફળનો વિકાસ થાય છે. અને બીજું કે જ્યારે બીજની આજુબાજુ આવરણમાં ત્યારે એને બીજાવરણ કહેવાય. પણ બીજાશયમાંથી જ્યારે ફળનો નિર્માણ થાય ત્યારે એની આજુબાજુ જે આવરણ બને એને કહેવામાં આવે છે ફલાવર. આમ બીજાશયની દિવાલ ફળની દિવાલમાં એટલે કે ફલાવરણ ફલાવરણમાં પરિણમે છે. હવે ફલાવરણની જે રચના છે એ ફલાવરણની રચનાને અનુસરીને ફળના બે પ્રકાર છે, માંસલ ફળ અને શુષ્ક ફળ. હવે તમને ફળ એટલે ખબર છે, પણ માંસલ અને શુષ્ક એટલે નામ પરથી તમને ખ્યાલ આવે કે માંસલ એટલે શું? તો કે રસદાર, જેમાંથી રસ નીકળે. ધારો કે આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ નારંગી, જામફળ, કેરી, રાઈટ. હમણાં સિઝન ગઈ કેરીની, તો તમે એને જોઈ શકો છો કે એમાંથી રસ નીકળે છે. એટલા માટે એમને માંસલ ફળ કહેવામાં આવે છે. બીજું એમની રચનાને અનુસરીને એમના બાહ્ય આવરણ અને અંતા આવરણ કેવા હોય છે? માંસલ. બરાબર. એમાંથી રસ નીકળે છે એટલા માટે એને કહેવામાં આવે છે માંસલ ફળ. એ આપણે શુષ્ક ફળ એટલે કે મગફળી અને રાય જેવા જે શુષ્ક ફળ છે, ઇવન આપણે તમે જેને કહો છો ડ્રાય ફ્રૂટ, રાઈટ, જેમાં કોઈ પણ પ્રકારનો માંસલ ભાગ આવેલો હોતો નથી, રસદાર ભાગ આવેલો હોતો નથી, એટલા માટે એને કહેવામાં આવે છે શુષ્ક ફળ. ઓકે. હવે આપણે જોઈશું વિકાસને આધારે ફળના પ્રકાર એટલે શું? તો કે આપણે જોયું કે બીજાશયમાંથી મોટાભાગની વનસ્પતિમાં બીજાશયમાંથી જ્યારે ફળનો વિકાસ થાય છે ત્યારે પુષ્પના બીજા ઘટકો શું? વિઘટન પામે છે એટલે કે ખરી પડે છે. જેવો ફળનું નિર્માણ થાય એવું જ એ પુષ્પના બીજા બધા જે અંગો છે એ ખરી પડે છે. પરંતુ જ્યારે પણ બીજા ફળનો વિકાસ થાય છે ત્યારે જો એ ફળનો વિકાસ જો બીજાશયમાંથી થયો હશે તો એવા ફળને કહેવાય સત્ય ફળ એટલે કે ટ્રુ ફ્રૂટ. એને શું કહેવામાં આવે? ટ્રુ ફ્રૂટ. જો ફળનો વિકાસ બીજાશયમાંથી થાય ફક્ત ને ફક્ત બીજાશયમાંથી તો એને કહેવાય સત્ય ફળ. જો બીજાશયનો વિકાસ જો ફળનો વિકાસ બીજાશય સિવાય અન્ય પુષ્પીય ભાગોમાંથી થશે, બીજાશય સિવાય અન્ય પુષ્પીય ભાગોમાંથી થશે તો એવા ફળને કહેવાય કુટ ફળ એટલે કે ફોલ્સ ફ્રૂટ, રાઈટ. હવે બીજા કોઈ ભાગમાં ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ પુષ્પાસન, જ્યાં પુષ્પને બેસવા માટેનું આસન છે. આ ચેપ્ટરના શરૂઆતમાં જ્યારે પુષ્પની આકૃતિ દોરી ત્યારે તમને ખબર છે પુષ્પાસન ક્યાં આવેલું હોય છે, રાઈટ. તો એ પુષ્પાસનમાંથી અમુક ફળનો વિકાસ થાય છે, જેમ ઉદાહરણ છે સફરજન, કાજુ, સ્ટ્રોબેરી, જે તમને બહુ ભાવે છે એવા જ ફળનો વિકાસ એમાંથી થાય છે પુષ્પાસનમાંથી. અને કેવા ફ્રૂટ છે, કેવા ફળ છે? કુટ ફળ. બરાબર. અફલિત ફળ. અફલિત ફળ એટલે શું? તો કે ફળ ફલનનું પરિણામ શું છે એટલે કે ફળ ફલન થયા પછી તેનું નિર્માણ થાય છે તો કે ફળ. પરંતુ આ ફળમાં ફલન વગર ફળનું નિર્માણ થાય છે એટલે કે અમુક એવા ફળો હોય છે જે બીજવિહીન હોય છે અને એ બીજવિહીન ફળોમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવો દ્વારા એમનો શું થાય છે? વિકાસ થાય છે. અને એવા ફળો બીજવિહીન ફળોની અંદર આપણને ખબર છે મુખ્યત્વે શું છે? કેળા. એટલે કે અફલિત ફળ એટલે શું? આ મુશ્કેલને રિલેટેડ બહુ બધા આના ક્વેશ્ચન પૂછાય છે, જેમ કે આ કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન છે. સો યાદ રાખવાનું કે ફલનનું પરિણામ ફળ છે, પરંતુ એ ફળનું નિર્માણ ફલન વગર થયું હોય તો એવા ફળને કહેવાય અફલિત ફળ એટલે કે પાકેલો કાર્પિક ફ્રૂટ. તમને પાકેલો કાર્પિક ફળ એટલે શું એવું કે તો પણ તમારે યાદ રાખવાનું અફલિત ફળ, રાઈટ. ત્યાર પછી બીજ બીજનું નિર્માણ થઈ ગયા પછી બીજ વિકિરણની પ્રક્રિયા કરે છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, જે દિશામાં પવન હોય એ દિશામાં, રાઈટ. અને ત્યાં અનુકૂળ વાતાવરણ લઈ અને બીજાંકુરણ પ્રેરે છે. પરંતુ બીજ વિકિરણ અને બીજની જીવિતતા એ બંને વચ્ચે એકબીજા સાથે સંબંધ છે. બીજું કે બીજ એ કૃષિનો પાયાનો પાસું છે એટલે કે બીજ વગર કૃષિ ઉદ્યોગ આગળ વધી શકે નહીં. પરંતુ કેટલીક વખત બીજ શુષ્ક બની જાય છે, કોઈ વાતાવરણના પરિબળો એમને શું કહેવાય અસર ના કરતા હોય
બની જાય છે અને સુષુપ્તિ પછી સુષુપ્ત અવસ્થા તરફ પ્રેરાય છે અને બીજાંકુરણ થતું નથી અને બીજું કે બીજ વિકિરણ દરમિયાન બીજની જીવિતતા અલગ અલગ હોય છે દરેક વનસ્પતિની અંદર જે રીતે આપણે પરાગરજની જીવિતતા જોયું હતું કે પરાગરજને મુક્ત થયા પછી પરાગ સંપર્ક સ્થાપિત થવાનો સમયગાળો જુદો જુદો હોય છે એવી જ રીતે બીજ વિકિરણ એટલે કે એક જગ્યાએથી છૂટું પડ્યા પછી એટલે કે બીજ નિર્માણ થયા પછી બીજની જે જીવિતતા છે એ જુદી જુદી હોય છે કેટલાક બીજ અમુક મહિનાઓ સુધી જીવંત રહી શકે છે કેટલાક બીજ અમુક વર્ષો સુધી જીવંત રહી શકે છે કેટલાક બીજ 100 વર્ષ સુધી જીવંત રહી શકે છે પરંતુ બહુ જૂનું એક બીજનું ઉદાહરણ આપ્યું છે જે 10,000 વર્ષો પછી એમનું અંકુરણ થયું અને પુષ્પ સર્જન થયું સૌથી જૂનું બીજ લ્યુપિયાઈનું છે અને આ લ્યુપિયાઈનું જે બીજ છે એ કયા કુળમાં આવે છે તો કે ફેબેસી કુળમાં આવે છે યાદ રાખવાનું તમને બુકમાં આપેલો નથી અને ફેબેસી કુળ આપણે ઓલરેડી ભણી ગયા છે 11મા ધોરણમાં 5મા ચેપ્ટરમાં ફેબેસી સોલેનસી અને લિડીએસી ત્રણ કુળમાં એમાં પહેલું કુળ આપેલું હતું આપણને ફેબેસી કુળ તો એ ફેબેસી કુળનું ઉદાહરણ લ્યુપાઈન છે જે સૌથી જૂનું બીજ ધરાવે છે એના જે પુરાવા આપણને મળી રહેલા છે એ ક્યાંથી આપણને એ મળ્યું હતું એ તમને આપ્યું છે કે લ્યુપાઈન આર્કિટેક્ટ્સ ના આર્કિટેક્ટ કુંડ્રોમાં 10,000 વર્ષો પછી મળ્યું તે છતાં પણ એ બીજાંકુરણની પ્રક્રિયા એમણે કરી અને પુષ્પ સર્જન પણ પ્રેર્યા એવા અપેક્ષિત પુરાવા છે કન્ફર્મ નહીં અપેક્ષિત પુરાવા છે તો તમને એમસીક્યુમાં પૂછાય તો યાદ રાખવાનું રાઈટ એવી જ રીતે તાજેતરમાં એટલે કે હમણાં નજીકના જ ભવિષ્યમાં નજીકના જ ભૂતકાળમાં આપણને મૃત દરિયા નજીક રાજન હેરોલ્ડના મહેલમાં જે ઇઝરાયલમાં આવેલું છે તમને નથી આપેલું પ્રોપર પણ તમારે યાદ રાખવાનું ત્યાં ખજૂરી એટલે કે ફોનિક્સ ડિક્ટિલિફેરા મળી આવે છે ખજૂરી મળી આવે છે તાજેતરમાં એ પણ બહુ જૂની જૂના બહુ જૂની શું કહેવાય બીજ ધરાવે છે અને ત્યાર પછી એનું જ્યારે બીજાંકુરણ પ્રેરાય છે ત્યારે એમાંથી શું કહેવાય બીજાંકુરણ અને સુષુપ્તા એની દૂર થઈ અને બીજમાંથી ફળનું નિર્માણ થાય છે રાઈટ તો આ થઈ ગઈ બીજની જીવિતતા બીજું કે આપણે જે ભ્રૂણપૂટમાં અંડકનું બીજમાં રૂપાંતરણ થાય છે અને બીજા શ્રેણીનું ફળમાં રૂપાંતરણ થાય છે જોયું તો ભ્રૂણપૂટમાં તમને ખબર છે કે કોઈને એવું ક્વેશ્ચન થતું હશે કે એક અંડક હોય છે કે પછી એક જ અંડકોષો ઉત્પન્ન થાય છે કે એક કરતાં વધારે અંડકોષો ઉત્પન્ન થાય છે તો તેનું શું કહેવાય સોલ્યુશન તમને આપેલું છે કે કેટલીક વખત એવું બને છે કેટલાક ફળ મોટી સંખ્યામાં બીજનું નિર્માણ કરે છે તમે પપૈયું પણ જોયું હશે રાઈટ એ શું છે અંડક છે પપૈયા અને તરબૂચની અંદર જે તમને કાળા કાળા બીજ જોવા મળે છે શું છે આપણે એને અંડક કહી શકીએ પણ એ અંડકમાંથી પણ જ્યારે બીજનું નિર્માણ થાય છે એ અલગ અલગ સંખ્યામાં ઉત્પન્ન થાય છે ઉદાહરણ તરીકે આપણે અમુક એવા ફળ છે જે વધારે સંખ્યામાં બીજ ધરાવતા હોય છે ઉદાહરણ તમને આપેલું છે ઓર્કિડ સાથે સાથે બીજા પણ આ ઓર્કિડ જે વનસ્પતિ છે એ પરરોહી વનસ્પતિ છે એટલે શું તો કે એ આંબા લીમડા જેવા મોટા જંગલમાં જે મોટા વૃક્ષો હોય છે એમની ઉપર ફક્ત એ રહે છે પરંતુ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોષણ એની જાતે મળે છે રાઈટ પણ પરોપજીવી વનસ્પતિ એટલે શું તો કે રહેવાનું ખાવાનું પીવાનું બધું જ બીજી વનસ્પતિ પર આધાર રાખ્યું છે એવી પરોપજીવી વનસ્પતિ જેમના ટોરોબેન્ટી અને સ્ટ્રાઇડિયા એમાં પણ બીજ મોટી સંખ્યામાં જોવા મળે છે અને બીજ વિકિરણ દરમિયાન એમાંથી નવું વૃક્ષ નવી વનસ્પતિ ઉગે છે અને બીજું ઉદાહરણ તો તમને એકદમ બેસ્ટ એક્ઝામ્પલ તમને ખબર જ હશે વડના ટેટા બહુ ઘટાદાર મોટો વૃક્ષ હોય છે અને એમાંથી તમને લાલ કલરના જે શું કહેવાય બીજ જોવા મળે છે મોટા મોટા એ શું છે વડના ટેટા અને એક ટેટામાંથી એક આખું વડનું વૃક્ષ નિર્માણ પામે છે ક્લિયર તો આ થઈ ગયું બીજ અને એની સાથે સાથે પશ્વફલન ઘટના પણ અહીંયા પૂર્ણ થાય છે હવે નેક્સ્ટ વિડીયોની અંદર લાસ્ટ ટોપિક તમારે બાકી છે આ ચેપ્ટરનું જેનું નામ છે અસંયોગી જનન અને બહુભ્રૂણતા જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું